અંજાર તાલુકાના ટપ્પર ગામના 500 થી પણ વધુ ખેડૂતો તેમની વડીલો પાર્જિત જમીનના હકો મેળવવા માટે 50 વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા વીકે હુંબલ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસૂલ મંત્રીને પણ 50 વર્ષ જૂની આ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ જમીનોમાં સરકાર દ્વારા કલમ 37(2) હેઠળ કેસો ચાલી ગયા છે, જેમાં જમીનો ખાનગી માલિકીની ઠરાવાયેલી હોવા છતાં તેવી જમીનોમાં પણ ખેડૂતોના નામે કરવામાં આવેલ નથી, ત્યારે અંગે ખેડૂતોની હાલાકી દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં ખાસ મુદ્દાઓ છે કે આપણા ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી સાહેબ કચ્છમાં આવી અને એવું સૂચનાઓ આપેલી છે કે કચ્છમાં ખેતીની જમીનમાં ટેકનિકલ કારણોસર જે સમસ્યા હોય એનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે, જેના ભાગરૂપે અમે આજે અંજાર તાલુકાના એક ટપ્પર ગામના બે મુદ્દાઓ જે 50 વર્ષથી સમસ્યારૂપ છે એના માટે આજે અમે આવેદનપત્ર અહીંયા કલેક્ટર સાહેબને આપ્યું છે. જે ખાસ બે મુદ્દાઓ છે, એક મુદ્દો એવો છે કે ટપ્પર ગામના કુલ સર્વે નંબરો 1080 જેટલા છે, જેની સામે માત્ર 755 નંબરો જ સીમના નકશામાં બેઠેલા છે. 340 નંબર જે નકશામાંથી ગાયબ છે, એ કુલ લગભગ 30% જેટલા સર્વે નંબરો થાય જે નકશામાં જ બેઠેલા નથી. ખેડૂતો પાસે એના 7-12 છે, પ્રમોલોગેશનની નોંધ હકપત્રકમાં નોંધ પડેલી છે, 8 છે, તમામ ઉતારા હોવા છતાં આજે સીમ નકશામાં આ સર્વે નંબરો ન હોવાને કારણે ખેડૂતોને ખૂબ તકલીફો, ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. છેલ્લા 10 વર્ષથી આ મુદ્દા ઉપર અમે વારંવાર રજૂઆતો કરી છે, સંકલનમાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અમારા માન્ય ધારાસભ્ય શ્રી શક્તિસિંહભાઈ ગોહિલ સાહેબના મારફતે, કે આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. આખા ગુજરાતમાં આવો કોઈ કિસ્સો નહીં હોય કે જે કુલ સર્વે નંબર હોય એમાંથી 30% સર્વે નંબરો નકશામાં જ ન હોય. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ મુદ્દા બાબતે અમે મહેસૂલ મંત્રીશ્રીને માન્ય કલેક્ટર સાહેબના મારફતે એક આવેદનપત્ર આપ્યું છે કે તમે DLRને સૂચનાઓ આપો. આવું બન્યું કેમ? કોઈ ગામમાં નથી બન્યું, ટપ્પરમાં જ એવું કેમ આવું બન્યું? એનું એક કારણ એવું પણ હોઈ શકે કે જે વખતે માપણીનું કામગીરી ચાલતી હોય અને કોઈ પણ ક્યાંક ડિસ્પ્યુટ અથવા તો નાનકડો કોઈ વિવાદ થયો હોય ખેડૂતો વચ્ચે અને માપણીવાળા કરવાવાળા અધિકારીઓ વચ્ચે, અને માપણી અધવચ્ચે છોડી અને ચાલ્યા ગયા હોય, કારણ કે આ બધી જમીનો જૂની શરતની છે, વડીલો પાર્જિત છે, તો નકશામાં કેમ ના આવી? આ એક મોટો વિકટ પ્રશ્ન છે. તો અમે કલેક્ટર સાહેબને મળી અને આજે રજૂઆત કરી છે કે આપ સાહેબના મારફતે DLRC જે આપણા કચ્છ જિલ્લાની માપણી કરે છે એમને ટપ્પર ગામે મોકલાવી અને એનો સર્વે કરી અને એની દુરસ્તી થાય. અને એક ખાસ બીજો જે અમારો મુદ્દો એક હતો એ પણ ટપ્પર ગામનો જ હતો. એ મુદ્દો એવો છે કે 1973માં કલેક્ટર સાહેબનો હુકમ થઈ ગયો છે, જ્યાં 147 ખેડૂતો હતા, જે જમીન સરકાર દાખલ કરી દેવામાં આવેલી હતી. 37(2)ના કેસો જ્યારે પ્રેમજીભાઈ ઠક્કર આપણા મહેસૂલ મંત્રી હતા એમના હુકમ અને સૂચના મુજબ તાત્કાલિક આ ખેડૂતોના ટપ્પર ગામની જે રજૂઆત આવી હતી જે તે વખતે, અને આખા ગામના જે ખેડૂતોની જમીનો ડૂબમાં ગઈ હતી, એ 37(2) હેઠળના કેસો ચલાવી અને સરકારે ખાનગી ઠરાવી આ જમીનો ખાનગી માલિકીની ઠરાવેલી છે, જેનો હુકમ પણ અમે કલેક્ટર સાહેબને આપ્યો છે કે 1973માં જે હુકમ થયો છે એની અમલવારી થાય. અને એમાં એ હુકમમાં એવું છે, એકરે 50 રૂપિયા ભરી અને ખેડૂતોને માલિકી હક આપવાની વાત જે તે વખતે કલેક્ટર સાહેબના હુકમમાં છે, તે મુજબ ખેડૂતો પાસે એની રકમ વસૂલ કરી અને ખેડૂતોને એમના માલિકી હક આપવામાં આવે. આ તમામ ખેડૂતો પાસે આજે જે તે વખતે જ્યારે હુકમ થયો ત્યારે ખેડૂતોના નામ જોગ થયો છે, એના ક્ષેત્રફળ પણ સર્વે નંબરનો હુકમની સાથે કેટલું ક્ષેત્રફળ કયા ખેડૂતનો કયો સર્વે નંબર, આ સર્વે નંબર સાથે જ્યારે હુકમ કરવામાં આવેલો છે, તે મુજબ અમે આજે અમારી રજૂઆત અને માંગણી છે કે જ્યારે હુકમ થઈ ગયો છે
ખેડૂતોની ખાનગી માલિકીની જમીન છે, આજે પણ ખેડૂતોના કબજામાં છે, ખેડૂતો વાવે છે, ખેડે છે, ખેડૂતો રકમ ભરવા તૈયાર છે, ત્યારે આ જે જમીનો છે એને માલિકી હક મળે, 50 વર્ષની જે સમસ્યાઓ છે આનું નિરાકરણ થાય, અને માનનીય મહેસૂલ મંત્રી જ્યારે કચ્છમાં આવીને કહેતા હોય કે આવા ટેકનિકલ કારણોસર જે પણ ખેડૂતોના જમીનોના પ્રશ્નો હોય એનું નિરાકરણ થાય, આ મુદ્દાઓ ખૂબ જ ગંભીર બાબત એટલા માટે કહીશ કે 30% ખેડૂતો, જે 500 કરતાં વધારે ખેડૂતો આજે ટપ્પર ગામના વર્ષોથી હેરાન અને પરેશાન થઈ રહ્યા છે, એનું સમાધાન થાય અને એના નામે આ જમીનના એને માલિકી હક મળે, આ માટે આજે માનનીય કલેક્ટર સાહેબને અમે કીધેલું છે.